ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય ખાતે શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી દ્વારા પંડિત દીનદયાળજી ભવન ખાતે ગણતંત્ર દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણી અંતર્ગત ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. આજના આ પાવન અવસરે શહેર પ્રમુખ અભયભાઈ ચૌહાણના વરદસ્તે ધ્વજવંદનને ફરકાવવામાં આવતા ઉપસ્થિત સર્વોએ રાષ્ટ્રગાન સાથે તિરંગાને સલામી આપી ગણતંત્ર પર્વની ઉજવણીના સહભાગી બન્યા હતા. ભગવાન રામ એ કાલ્પનિક હતા, આથી વધારે ખરાબ કોણ હોય શકે છે? શું રામ કાલ્પનિક હતા? માતા સીતા દશરથ, મને તો આનંદ છે. ન કરે નારાયણ, પણ જયારે કોરોના કાળ આવ્યો ત્યારે બધું થંભી ગયું, તો દુનિયાના પૈડા થંભી ગયા. ગમે ની વાત ગમે એટલું હોય, પણ એ વિમાન લઈને ફોરેનમાં ઉડી નહોતા હતા. ઈશ્વરે એમની શક્તિ બતાવી, અને શક્તિની સાથે સાથે રામ સેતુ દરિયામાં બતાવીને ચોખ્ખો દેખાડ્યો. એ લોકોને કેવું છે, તમે જયારે કહેતા હતા કે ભગવાન રામ નહોતા, તો આ સેતુ શું છે એનો જવાબ આપો. દરિયાની અંદર બધાને જોયું, વિશ્વએ જોયું, એ પ્રભુ રામ આવ્યા છે. ત્યારે આજે નવા યુગની શરૂઆત એ ભગવાન રામની આરે થઈ ગઈ છે. નવા યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ. ગૌરવભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, દેશના લોકો એ નવા સંકલ્પો સાથે આગળ વધે છે, ત્યારે તમારી મારું દાયિત્વ વધારે વધે છે. મા ભારતી, આપણે નરેન્દ્રભાઈ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ આપણી વિચારધારાને લઈને શ્રેષ્ઠ બને, નેક બને, એક બને, વિશ્વગુરુના સ્થાને બેસે, એના માટે આપણે આપણા સૌની ફરજ, નેશન ફર્સ્ટ, મા ભારતી પહેલા, આ વિચાર સાથે ચાલીએ છીએ. ત્યારે તમામ બાજુ વસ્તુઓ બાજુ પર મૂકીને મારા ભારતનું કામ મારાથી કેવી રીતે થાય, હું કેટલો સમય કેટલો મારા શક્તિનો ઉપયોગ કરી શકું, અને મા ભારતી વિશ્વગુરુના સ્થાને બેસે. 7 ટ્રિલિયન ઇકોનોમી એટલે વર્તમાન અને ભવિષ્યની પેઢી એ સમૃદ્ધિના ખોળામાં રમવાની છે. ઓપોર્ચ્યુનિટીઓ સ્કાય ધ લિમિટ છે. ત્યારે સૌ સાથે મળીને સાચા રાષ્ટ્રભક્ત બનીને આપણાથી થાય એટલો પ્રયાસ કરીએ, એ જ આજના પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સંકલ્પ હોઈ શકે. સૌને પ્રજાસત્તાક પર્વની આપણા કાર્યાલયના પટાંગણમાં થઈ રહી છે, ત્યારે મને યાદ આવે છે પ્રમુખ તરીકે મને પણ આ મોકો પાર્ટી કાર્યાલયે પટાંગણમાં આપણા રાષ્ટ્રીય પર્વ ઉજવવાનો એક કાર્યકર્તા તરીકે અને પ્રમુખ તરીકે અનેરો આનંદ અને ઉત્સાહ હોય છે, ગૌરવ હોય છે, સ્વાભિમાન હોય છે. આ સ્વાભિમાન સાથે, જય શ્રી રામના નારા સાથે આ દેશ એ વિશ્વગુરુ બને ત્યારે હું આનંદ લઈ શકું કે મારો પણ આમાં આટલો ભાગ હતો, એવી પ્રભુ રામ આપણને સૌને શક્તિને બળ આપે. મા ભારતી સદૈવ આપણે આશીર્વાદ આપે. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગુરુ ગુજરાત. જય ભવેરા. ભારત માતા કી જય.